સુરતના કતારગામ ખાતે આવેલ હીરાના કારખાનામાં નોકરી કરતી મહિલા કર્મચારીએ 19 લાખના હીરા ચોરી કરતા મામલો કતારગામ પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં પોલીસે દંપતીની ધરપકડ કરી છે। કતારગામના વસ્તાદેવરી રોડ પરના પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં શૈલેષ છોટાવાળા શ્રી જ્વેલર્સ નામ હીરાનું કારખાનું ધરાવે છે। તેઓને ત્યાં પ્રિયંકા સોલંકી નામની મહિલા હીરા ટેલી કરવાનું અને હીરાની ડેટા એન્ટ્રી કરતી હતી। આ કામગીરી દરમિયાન તેમણે 19 લાખ રૂપિયાના હીરા સગવગે કરી પતિ વિકીને હીરા વેચવા આપ્યા હતા, જેને લઈને કતારગામ પોલીસ મથકે આ બાબતની ફરિયાદ નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરી છે। આ કામના ફરિયાદી શ્રી શૈલેષભાઈ મથુરભાઈ છોટાળા કે જેઓ કતારગામ વસ્તા દેવડી રોડ પર શ્રીજી જેમ્સના નામે હીરાનું કારખાનું ધરાવે છે, તેના કારખાનામાં કામ કરતા આ કામના આરોપી પ્રિયંકાબેન વિકીભાઈ સોલંકી કે જેઓ સ્ટોકકીપર તરીકે છેલ્લા 4 માસથી એના કારખાનામાં નોકરી કરે છે, આ પ્રિયંકાબેને છેલ્લા 1 થી 1.5 માસ દરમિયાન કારખાનેદારના અજાણતા સ્ટોકકીપર તરીકે પોતાની પાસે રહેલા ડાયમંડમાંથી 31 કેરેટ કે જેની કિંમત રૂપિયા 19,90,000 જેટલી થાય છે, જે ગેરકાયદેસર આ હીરાની ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં લઈ તેમના પતિ વિકીભાઈ સોલંકી મારફતે મૈધરપુરા ડાયમંડ માર્કેટમાં તેજસભાઈ ચોકસી નામના દલાલને 10.5 લાખ રૂપિયાના ભાવે આ હીરા વેચી દીધેલ, જે અંગેની ફરિયાદ દાખલ થતાં ગઈકાલના રોજ આ બંને આરોપીઓને ધરપકડ કરી તેઓએ મેળવેલ રૂપિયા પૈકી 8,50,000 જેટલી રકમ મુદ્દામાલના ભાગરૂપે કબજે કરેલ, બાકીના જે 2 લાખ રૂપિયા આ કામના આરોપીઓએ પોતાના ઘરની હોમલોન ભરવામાં બેંકમાં જમા કરાવેલ નાવનું જણાવેલ છે, બાકીનો મુદ્દામાલ રિકવર કરવા માટે બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવી છે। ચોરી કરવાનું કારણ આ કામના આરોપીઓનું એવું કહેવું છે કે તેમના પુત્રને બ્રેઇન હેમરેજની બીમારી હોય જેનો ખર્ચો ખૂબ મોટા પ્રમાણમાં હોય જેથી ચોરી કરેલાનું જણાવ્યું। જ્યારે વિકીએ મૈધરપુરાના હીરા દલાલને સસ્તામાં 1,00,000 રૂપિયા હીરા આપી દીધા હતા, જે હીરા દલાલ તેજસને સોંપવા પોલીસે તપાસ હાથ ધરી છે।